बकरी भैंस ये बधा पालतू प्राणी होय ए लोकोने रोजे जंगल में जईने चरावा रहे छे अने एमांथी जे पैसा मळे एमांथी ते पोतानुं गुजरान चलावतो हतो। तो ए जंगल में जतो त्यारे एक मस्त सरस मजानुं बहु मोटुं झाड हतुं। ए झाड नी नीचे रोज बेसतो अने गाय बकरी भैंस ए बधा पोतपोतानी रीते चारो चरावी ने खाता। तो एक दिवस केवुं थाय छे खबर छे विद्यार्थी मित्रों, तो एक दिवस ए जातो होय अने पोते बेठो ત્યાં ઝાડ ની નીચે અને ગાય બકરી ને ભેંસ ને બધા ચારો ચરતા હોય છે અને પછી એક કઠિયારો આવે છે જંગલ માં। તો એ જંગલ માં આવે છે તો એ જે આ ઝાડ ની નીચે બેસેલો હોય છે આ સિંહ, તે સિંહ ને કહે છે કે ચાલ ઉભો થા અહીંયાથી, મારે આ ઝાડ કાપવાનું છે। તો એ ઝાડ ને કાપવા લાગે છે ત્યારે સિંહ મન માં વિચારે કે આ ઝાડ જો આ કઠિયારો કાપી નાખશે તો હું ક્યાં બેસીશ એમ। તો એ વિચાર કરે છે કે હું આ ઝાડ ને બચાવવા માટે શું કરું એમ। તો પછી તે ઓલો જે કઠિયારો હતો ને એમને સિંહ બોલે છે કે સિંહ કહે છે એ કઠિયારો કે એ ભાઈ આ તમે શું કરો છો એમ, ઝાડ ને કેમ કાપો છો। તો પેલો કઠિયારો કે મારે આ ઝાડ ને કાટ કરવાનું છે ને એમાંથી લાકડા વેચવાના છે, પણ ઓલો સિંહ ના પાડે છે કે ભાઈ એવું ન કરાય એમ, આપણે વૃક્ષોને બચાવવા જોઈએ, વૃક્ષ હોય જમીન પર તો સારો વરસાદ થાય, જો વૃક્ષ નહીં હોય સારો વરસાદ થાય નહીં। પેલો જે માણસ હતો કઠિયારો એ તો એની વાત સાંભળતો નથી અને એ તો ઝાડ ઉપર ઉડાડી મારે છે, એટલે ઝાડ પણ બિચારો અંદરથી રડે છે, ઝાડને પણ તકલીફ તો થાય ને, કેમ કે તે પણ સજીવ છે વિદ્યાર્થી મિત્રો। તો ઝાડ પણ અંદરથી રડે છે બિચારું કે હવે આ કઠિયારો મને કાપી નાખશે, મને વેચી નાખશે, એટલા માટે પછી ઓરો સિંહ હોય એ પણ મનમાં મનમાં ગુંજાઈ જાય છે એટલે વિચારે છે ને કે આ કરવું પડશે મારે આ ઝાડને બચાવવા। તો પછી એ એક યુક્તિ કરે છે, યુક્તિ એટલે શું એ તો ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, એને એક મનમાં વિચાર આવે છે, આઈડિયા લાવે છે મનમાં કે આ ઝાડને બચાવવા માટે હું જો આ વ્યક્તિને આમ કરીશ તો એ કદાચ મારી જશે અને ઝાડ નહીં કાપે। તો એ શું વિચારે તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, એ જે છોકરો હતો ને એ છોકરો પેલા કઠિયારાને એવું કહે છે કે એ ભાઈ તું આ ઝાડને કાપમાં, કે તે ઝાડની અંદર તો એક મોટી બધી ચુડેલ રહે છે, જો તું એ ઝાડને કાપી નાખીશ તો એ ચુડેલ બહાર આવીને મારી નાખશે। તો પેલો જે કઠિયારો હતો એ તો ડરી જાય છે એની વાતથી, સિંહની આવી વાતથી પણ ડરી જાય છે, પેલો જે કઠિયારો હતો તે એ ડરી જાય છે અને એ એમ કહે છે હે ભાઈ તું સાચું કહે છે કે આ સાચી શું આ ચુડેલ છે આ ઝાડની અંદર છે, તો કે હા એ તને ખબર નથી કે હું તો અહીંયા રોજ આવું છું અને રોજ ત્યાં આ ઝાડની પાસે બેસું છું એટલે કે મને ખ્યાલ છે કે તો તું એ કેમ કાપમાં ન કરી કે એ ઝાડમાંથી ચુડેલ નીકળશે અને તને મારી નાખશે। તો પછી જે એનો કઠિયારો હતો એ ડરી જાય છે, ડરી જાય છે એટલા માટે પછી ત્યાંથી ભાગી જાય છે અને ગયો જાય છે અને ઝાડને કાપતો નથી। પછી ઝાડ પણ મનમાં મનમાં ખુશ થાય છે કે હા હું બચી ગયો, મને આને ન કાપ્યું, પણ કોને બચાવ્યું કહેવાય વિદ્યાર્થી મિત્રો, તો કે પેલો જે સિંહ નામનો છોકરો હતો એમને બચાવ્યું ઝાડને, એટલા માટે ઝાડ તો બહુ ખુશ થઈ જાય છે। અને પછી સિંહ જ્યારે ત્યાં ઝાડની નીચે બેસવા જાય છે ત્યાં ઝાડમાંથી એક અવાજ આવે છે કે એ છોકરા તે મને બચાવ્યું એટલા માટે હું ખૂબ ખુશ છું, આવું બોલે છે ઝાડ, પણ બોલે છે વિદ્યાર્થી મિત્રો આવું ઝાડ બોલે છે, ઝાડમાંથી આવો અવાજ આવે છે। તો પછી ઓલો છોકરો વિચારે છે સિંહ કે આ કોણ બોલે છે એમ, પછી જોવે છે આજુબાજુ કોઈ વ્યક્તિ નથી દેખાતું, પછી એને એવું લાગે છે કે હા આ ઝાડ જ બોલતું હોય એવું લાગે છે, તો પછી એ જાદુ ઝાડ એટલા માટે એ ઝાડમાંથી અવાજ
ઘરે આવે છે ત્યારે એની બેન પાછી જાગે છે તો એમની બેન હોય છે એ શિવને શિવ પર ગુસ્સો કરે છે એમને ખીજાય છે તમે પણ કરતા હશો નાના ભાઈ બેન હોય તો એવી રીતના બાંધતા હોય છે તો એ પણ એમના ભાઈ સાથે ઝઘડો કરે છે અને એ ભાઈને પૂછે છે કે હે ભાઈ તું આજે ઘંટીને તારી સાથે કેમ લઈ ગયો હતો ઘંટી લેતા હોય કે તારે અહીંયા ઘરે મૂકી જવાય નહીં કે અમારે પણ કે ભૂખ્યા આજે એવું કર્યું તારી રીતે અને શિવ કે પણ આજે તો કે મેં જંગલમાં જઈને ખાવાનું મંગાવી લીધું હતું અને મેં એને ખાઈ લીધું છે તો હવે એ કે હું બીજી વખત ન મંગાવી શકું એટલા માટે તેવી સ્થિતિ મેં એમને ભૂખ્યા છોડવું પડે પછી ત્યારે એમનો ભાઈ છે એની બેન ને કહે છે કે એક દિવસ મેં પણ એવું મારી સાથે કર્યું હતું હું ઘંટી ઘરે મૂકી જાઉં તો તું એ કે આવું કરે છે એટલે પછી મમ્મી કહે છે કે કાંઈ નહીં કાલે તમારે એવું કરવાનું છે કે કાલે સિંહ ઘંટી તું સાથે લઈ જતો નહીં અને એની બેન ને પણ કહે છે કે તારે પણ ઘંટી વગાડીને ખાવાનું મંગાવવાનું નથી જ્યારે સિંહ આ ગાય બકરી ભેંસ એને જરાવીને ઘરે આવે ત્યાર પછી આપણે ત્રણેય સાથે મળીને જ ખાવાનું મંગાવશું અને ત્યારે સાથે મળીને ખાશું ત્યારે જ પછી ખાઈને પછી સૂઈ જશું એટલે એવો કોઈ ઝઘડો ન થાય પછી સિંહ કહે છે સારું મમ્મી આપણે કાલથી એમ કરીશું એટલે પછી એની બેન પણ માની જાય છે કે ઓકે મમ્મી આપણે પણ કાલથી એમ કરીશું પછી બીજા દિવસે તેઓ સિંહ આવે છે ત્યારે ફરીથી પાછું ઘરે ખાવાનું એ ઘંટી વગાડીને મગાવીને ખાય છે અને શાંતિથી ભોજન કરે છે અને પછી શાંતિથી સૂઈ જાય છે તો રોજ હવે તે લોકો સિંહ ઘરે આવે ત્યારે એમના ઘંટી વગાડે અને પછી ખાઈ જતા તો આમાં આપણને આ વાર્તા ઉપરથી કઈ શીખ મળે છે તો કે સ્વાર્થી થઈને આપણે ક્યારેય એકલા રહેવું જોઈએ નહીં હંમેશા આપણે પણ બીજાની જરૂરિયાતનો વિચાર કરવો જોઈએ જેવી રીતે એક દિવસ શિવની બેને તેમનો વિચાર નહોતો કર્યો શિવનો નહીનો અને બીજા દિવસે શિવિરની બેનનો વિચાર નહોતો કર્યો નહોનો વિચાર નહોતો કર્યો તો એ કેવું થઈ ગયું કહેવાય સ્વાર્થી માણસ થઈ કહેવાય પણ આપણે ક્યારેય જીવનમાં સ્વાર્થી બનવું જોઈએ નહીં આપણને આ વાર્તા ઉપરથી એ જ શીખ મળે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે પણ હંમેશા બીજાના વિશે વિચારવું જોઈએ એટલે કે સ્વાર્થી બનવું જોઈએ નહીં હંમેશા ખાલી પોતાનો જ વિચાર કરવાનો નહીં વિચાર શું ઈચ્છે છે વિચારની શું જરૂરિયાત છે એ પ્રમાણે જીવવું જોઈએ અહીં આ વાર્તા થઈ તમારી પૂરી હવે બીજી વાર્તાનું નામ છે ચતુર શિયાળ શું છે ચતુર શિયાળ ઓકે વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાં કેવું હોય છે ખબર છે એક મોટું બધું જંગલ હતું શું હતું મોટું બધું જંગલ હતું જંગલમાં તો વિવિધ પ્રાણીઓ રહેતા હોય છે સિંહ વાઘ હાથી શિયાળ આવા બધા બકરા પ્રાણીઓ હોય છે એક વખત કેવું હતું કે જંગલમાં એને એક શિકારી આવ્યો હતો અને એ શિકારીએ એક સિંહને પાંજરામાં પૂરી દીધો હતો સેવા પૂરી દીધો હતો પાંજરામાં પૂરી દીધો હતો પછી એ સિંહ પાંજરામાં પૂરેલો હતો એટલે જોર જોરથી બરાડા એટલે કે ચીસો નાખતો હતો અવાજ કરતો હતો જોર જોરથી તો બાજુમાંથી એક ત્યારે બ્રાહ્મણ પસાર થાય છે કોણ પસાર થાય છે બ્રાહ્મણ પસાર થાય છે પછી એ બ્રાહ્મણ જોવે છે કે આ સિંહ પાંજરામાં પુરાયેલ છે એટલે થોડી વાર તે ત્યાં ઊભો રહે છે તો સિંહ હોય છે એ બ્રાહ્મણને એવું કહે છે કે તું મને આ પાંજરામાંથી ખુલ્લો કર તું પાંજરાનો દરવાજો ખોલ અને મને આઝાદ કર તો ઓલો બ્રાહ્મણ હોય છે એ તો પહેલાં ના પાડે છે કે ના જો હું તમને કે પાંજરામાંથી બહાર કાઢીશ તો એ કે તમે મને જ ખાઈ જશો એટલા માટે હું તમને આઝાદ કરાવીશ નહીં પણ સિંહ એવું બોલે છે કે અરે બ્રાહ્મણ હું તમને એવું થોડું કરું કે તમે તો મને આઝાદ કરાવો ઓલો બ્રાહ્મણ હોય છે એ તોય ઘણી વાર વિચારે છે કે કાનું કે રે જંગલનો રાજા સિંહ છે અને એ જો એ ના પાડે છે કે મને નહીં ખાય તો મને ન જ ખાય ને એમ એવું વિચાર કરે છે એટલા માટે પછી તે સિંહને
એટલે સિંહ શિયાળ ફરીથી બોલે છે કે એવું હતું સિંહ ભાઈ તો એ કે ચાલો તો એક વખત તમે એ પાંજરામાં જઈને મને બતાવો તો એ કે તમે જો પાંજરામાં સમાઈ જાઓ તો હું માનીશ કે તમે બંને સાચા છો એમ પછી હું જઈ કરું તો સિંહ કે સારું હું આ પાંજરામાં જાઉં છું અને તમે મને જોઈજો કે આ પાંજરામાં હું સમાવું છું કે નહીં એટલે જેવો સિંહ પાંજરામાં જાય છે અને તરત જ શિયાળ દરવાજો બંધ કરી દે છે એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો એટલે સિંહ હતો એ પાંજરામાં પુરાઈ જાય છે સિંહ પાંજરામાં પુરાઈ જાય છે એટલે પછી દરવાજો બંધ કરી દે છે અને લોક મારી દે છે પેલો બ્રાહ્મણ દેવતા અને ફરીથી સિંહ જેમ હતો એમ એમ પાંજરામાં પુરાઈ જાય છે પછી શિયાળ કહે છે પેલા બ્રાહ્મણને કે જો આપણે બચી ગયા બે કે મેં તમને બચાવવા માટે સિંહને ફરીવાર પાંજરામાં પૂરી દીધો પણ કે બ્રાહ્મણ દેવતા હવે તમે ક્યારેય આવી ભૂલ કરતા નહીં કોઈ પણ વ્યક્તિ જ્યારે તમને